નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા આપનું ફરી વખત આ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 6 ની અંદર આપણે જે ચર્ચા કરી હતી કે ગણિત વિષયની અંદર કે પહેલું ચેપ્ટર સંખ્યા પરિચય, તો સંખ્યા પરિચયની અંદર તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ હોય છે કે આપણે સામાન્ય એવું શું કરવાનું હોય છે, તો કે સંખ્યાઓની સામાન્ય એવી પરિચય કરવાનો હોય છે કે કેવી સંખ્યાઓ હોય, શું કાંઈ કોઈ કેનાથી મોટી હોય, કોઈ કેનાથી નાની હોય છે, બસ એ જ વસ્તુનો આપણે પરિચય અહીંયા આપણે મેળવવાનો છે. તો એ વસ્તુ છે એને આપણે આગળ વધારતા જઈએ. હવે એ વસ્તુને આગળ વધારીએ તો સૌ પ્રથમ તો પેલા આપણે જે પેલા લેક્ચરની અંદર જે આપણે જોઈ ગયા હતા એની ચર્ચા કરી લઈએ થોડી ઘણી. તો આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે કોઈ વસ્તુની સ્થાન કિંમત છે એ આપણે એના મૂલ્ય પ્રમાણે લખતા હોઈએ છીએ. માની લો કે કોઈનું અંક છે એનું મૂલ્ય છે, આપણે આવી રીતના લખતા હતા. આવી રીતના લખેલી હોય તો આમાં અંક સ્થાન કિંમત સાથે લખીએ તો આપણે એમ કહીએ કે ભાઈ 3 ની સ્થાન કિંમત શું થાય, કે 3 ની સ્થાન કિંમત છે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે. શું લખ્યું આપણે 3 ની સ્થાન કિંમત? તો 3 ની સ્થાન કિંમત છે 3. પાછળ જેટલા અંકો હોય એટલા મીંડા લખી નાખ્યું, 1, 2, 3. આ શું થઈ ગયું? તમની સ્થાન કિંમત થઈ ગઈ. અને વિસ્તરણ સ્વરૂપે લખીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને દરેકની સ્થાન કિંમત છે લખતા આવડે, પછી 2 ની સ્થાન કિંમત લખીએ, 2 ની સ્થાન કિંમત આમ થાય, 2 ગુણ્યા પાછળ 2 પાછળ કેટલા 2 મહિના, પણ ફરી પાછો તગડો આવે છે તો 3 ની સ્થાન કિંમત ફરી પાછું આપણે લખીએ તો 3 ની પાછળ મીંડે, અને 5 ની સ્થાન કિંમત શું થશે? 5 એમને મજ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આ દરેકને આપણે વિસ્તરણ સ્વરૂપે લખીએ. શું લખીએ છીએ આપણે? વિસ્તરણ તરીકે લખીએ. વિસ્તરણ તરીકે આપણે આની સ્થાન કિંમત લખવી હોય તો કેવી રીતના લખશું? તો કે પેલા આપણે લખીએ કે 3235 છે. હવે એની કેવી રીતના લખીએ? તો 3 ની સ્થાન કિંમત કેટલી હતી? 3000 હતી, એટલે પાછળ શું કરશું? 1000 વડે ગુણી નાખશું. વચ્ચે વધતાની નિશાની મૂકશું. શેની નિશાની મૂકશું? વધતાની નિશાની મૂકશું. પછી 2 બગડો હતો, 2 ની સ્થાન કિંમત હતી 200 હતી, એટલે 100 વડે ગુણશું. પછી પછી હું કરશું, વળી વધતા નિશાની મૂકશું 3, વળી પાછા 3 ની પાછળ કેટલા હતા? 1 વડે લખીએ, 30 હતા, 10 કહેવાય, એટલે પાછળ કેટલા વડે ગુણશું? 10 વડે. વધતા 5, તો 5 6 પોતે એમને છે, એને કેટલા વડે ગુણશું? તો કે 1 વડે ગુણશું. તો આ વિસ્તરણ માટેની શું થઈ ગઈ? એની સ્થાન કિંમત છે. આ વિસ્તરણમાં આવી રીતના લખશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ આપણે શેની વાત કરી લીધી છે આપણે? તો કે વિસ્તરણ પ્રમાણે સ્થાન કિંમત લખવાની. બરોબર, વિસ્તરણ પ્રમાણે સ્થાન કિંમત લખવાની વાત કરેલી આપણે. હા, તો હવે આનાથી આપણે શું કરવાનું છે? આગળ વધવાનું છે. આગળ વધતા જઈએ તો આગળ વધતા આપણે શરૂઆત કરતા હતા કે અહીંયાથી આગળ વધીએ તો આવી કંઈક વસ્તુ વિદ્યાર્થી મિત્રો લખેલી આપણી સામે આવે છે. શું કહે છે? કે 100. શું કહે છે? 100, એટલે 100. 1000, એટલે અહીંયા મેં 1000 લખેલા છે. પછી 1 લાખ, એટલે મેં અહીંયા 1 લાખ લખેલા છે. પછી એક કરોડ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર ચર્ચા કરીએ તો આપણને એવું કહે છે કે 100 છે, હવે એની અંદર કેટલા 10 આવે? 100 ની અંદર કેટલા 10 આવે? હવે એ કેવી રીતે નક્કી કરશું? તો કે આપણે એમ કહે છે 100 ની અંદર 10 કેટલા આવે, એટલે અહીંયા શું કરી નાખશું? 10 લખી નાખશું. હવે 10 કેટલા આવે તો આપણે એમ કહીએ કે ભાઈ 1 મીંડું અહીંયા વપરાઈ ગયું. કેટલા મીંડા વપરાઈ ગયા છે? 1 મીંડું વપરાઈ ગયું છે 100 માંથી. હવે વધ્યું કેટલું? 1 મીંડું વધ્યું.
તો હવે તમે અંકોમાં લખતા જઈએ 10, 20, 30 તો આપણે ખબર જ છે કે એક મીંડું કેની પાછળ આવે છે, 10 ની પાછળ આવે છે. એટલે અહીંયા 10. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો છો કે 100 ની અંદર 10 કેટલી વખત આવે, 10 વખત આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું ઉદાહરણ આપું છું કે માનજો કેમ કે છે 1000. હવે 1000 ની અંદર તમને એમ કે છે કે મિત્રો 10 કેટલી વખત આવે, કે હું એમ કહું કે અહીંયા 10 છે એ લખી નાખ્યા. હવે 10 લખી નાખ્યા એટલે આ વપરાઈ ગયા. પાછળ કેટલા મીંડા વધ્યા, 2 મીંડા, એટલે કે 100. એટલે કે કેટલા વધ્યા, 2 મીંડા, એટલે કેટલા કહેવાય, 100. એટલે કે 1000 ની અંદર 10 કેટલી વખત આવે, 100 વખત આવે. કેટલી વખત આવશે, 100 વખત આવશે. પછી આપણને એમ કહે છે કે અહીંયા કે 100 છે, કેટલા કહે છે, 100. 1000 ની અંદર કેટલી વખત આવે, 1000 ની અંદર 100 છે એ કેટલી વખત આવશે, તો કે કેવી રીતના નક્કી કરવું, તો કે આપણે પેલા લખી નાખ્યા 1000 અહીંયા, પછી શું કર્યું, તો કે 100 ને અલગથી લખ્યા. હવે એના મીંડા કેટલા વપરાઈ ગયા, 100 માં 2 મીંડા વપરાઈ ગયા. વૈધા કેટલા, આ 1 મીંડું વધ્યું. કેટલા મીંડા વૈધા છે, આ 1 મીંડું વધ્યું. હવે 1 મીંડું છે એટલે કેટલી આવે, 10 ની પાછળ આવે છે, 20 ની પાછળ આવે છે. પણ આપણે 20 કે 30 કઈ ધ્યાનમાં લેવાના છે, અત્યારે માત્ર આપણે 10 કે 1000 કે 100 કે એને ધ્યાનમાં લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ 1 ની પાછળ કેટલા વધે છે, માત્ર 1 મીંડું વધે છે. એટલે 1 મીંડું વધ્યું એટલે એ કેની પાછળ હોય, તો કે 10 ની પાછળ, એટલે કે કેટલી આવે છે, 10. તો આપણે એમ કહી શકીએ કે 1000 ની પાછળ 100 છે એ કેટલી વાર આવશે, 10 વખત આવશે. બરોબર. હવે એવી જ રીતના અહીંયા લખેલા છે તમારી સામે 1 લાખ. કેટલા લખેલા છે, 1 લાખ. હવે 1 લાખની વાત કરીએ તો અહીંયા તમને એમ કે છે કે 1 લાખની અંદર 100 કેટલી વખત આવે, 1 લાખની અંદર 100 કેટલી વખત આવે. હવે 1 લાખની અંદર થી મેં લખ્યા કે 100, એટલે 2 મીંડા વપરાઈ ગયા. આ 2 મીંડા આવી ગયા, 2 મીંડા આવી ગયા. હવે વૈધા કેટલા, 1, 2 ને 3. 1, 2 ને 3, 3 મીંડા વધે છે. કેટલા વિદ્યાર્થી મિત્રો, 3 મીંડા. તો 3 મીંડા કેની પાછળ આવે, ખબર જ છે તમને, 1000 ની પાછળ આવે. તો અહીંયા આવશે 1000. મતલબ એનો મતલબ એવો થયો કે 1 લાખની અંદર 100 કેટલી વખત આવશે, 1000 વખત આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમને એમ કે છે કે 1 લાખની અંદર 1000 કેટલી વખત આવે, 1000 કેટલી વખત આવે. હવે 1000 એટલે હું એમ કીધું કે અહીંયા 1 લાખ મેં લખેલા છે. હવે એની અંદર મને કેટલા પૂછ્યા, 1000, એટલે હું 1000 અહીંયા લખી નાખું છું. કેટલી વખત આવે, હવે પેલા 1 લાખ લખેલા છે અહીંયા, હવે એની અંદર ના કેટલા મીંડા વપરાઈ ગયા, 1000 લખે એટલે 1, 2 ને 3, 1, 2 ને 3 મીંડા વપરાઈ ગયા. 1, 2 ને 3 વધ્યા કેટલા, 1 ને 2. કેટલા મીંડા વધ્યા, 2 મીંડા વધ્યા છે. તો 2 મીંડા કેની પાછળ આવે, 100 ની પાછળ આવે. એક્ઝેક્ટલી. તો અહીંયા વધે છે 100. કેટલા વધે છે, 100. હવે એવી રીતના એમ કે છે કે 1 કરોડ. 1 કરોડ. હવે 1 કરોડ ની અંદર આપણે એવું પૂછે છે કે 100 કેટલી વખત આવે છે. હવે 1 કરોડ ની અંદર 100 છે તો અહીંયા હું એમ લખું કે 100 કેટલા મીંડા વપરાઈ ગયા, 1 કરોડના 2 મીંડા, 1 ને 2 વપરાઈ ગયા. વધ્યા કેટલા, 1, 2, 3, 4, 5. 5 મીંડા વધ્યા, તો 5 મીંડા કેની અંદર આવે છે, 5 મીંડા, બરોબર જ છે, 1 લાખની અંદર આવે છે. તો અહીંયા આવશે 1 લાખ. મતલબ કે 1 કરોડ ની અંદર 100 વખત કેટલા આવશે, 1 લાખ આવશે. બરોબર, 100 વખત 1 લાખ આવશે. હવે 1 કરોડ ની અંદર આપણને એવું પૂછે છે કે 10000 કેટલી વખત આવે. 10000 છે હું અહીંયા લખી નાખું પેલા. હવે 10000 મેં લખી નાખ્યા છે. હવે 10000 લખી નાખ્યા તો મીંડા કેટલા પૂરા ગયા, 1, 2, 3, 4. 1, 2, 3, 4 વધ્યા કેટલા, 1000 પાછળ 3 મીંડા વધ્યા એટલે 1000 ની અંદર આવે, એટલે અહીંયા આવશે 1000. તો 1 કરોડ ની અંદર 10000 છે એ 1000 વખત આવશે. એવી રીતના 1 કરોડ ની અંદર તમને 100 નું પૂછે તો એ કેટલી વખત આવશે, 1 લાખ વખત આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો શેના માટેની વાત થઈ, તો કે 1 કરોડ, 10 લાખ કે 10000 એની અંદર કેટલા અંકો આવશે. તમે આસાનીથી હવે તમે કન્વર્ટ છે ગમે એનું પૂછે તો આમાંથી કરી શકો છો. અને આ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, ખાસ આને શું કરવાનું છે, યાદ રાખવાનું છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે. કેવી રીતના યાદ રાખવાનું, તમને એમ પૂછે કે 100 ની અંદર 10 કેટલી વખત આવે, આ નથી યાદ રાખવાનું, આ તો આપણે
શીખ્યા. આ તો આપણે શીખ્યા કે ભાઈ કેવી રીતના આવે છે એ યાદ રાખવાનું નથી. તમારે ગણતરી કરવી હોય, તમને ન આવડતું હોય તો ખબર ન પડે તો આવી રીતના ગણતરી તમે કરી શકો છો. પછી એમ પૂછે કે 1000 ની અંદર 10 છે એ કેટલી વખત આવે, તો કે 100 વખત. પછી 1,00,000 ની અંદર બે વસ્તુ પૂછી શકે કે ભાઈ 100 કેટલી વખત આવે, તો કે 1000 વખત. 1,00,000 ની અંદર એમ પણ પૂછે કે 1000 કેટલી વખત આવે, તો કે 100 વખત, એમ પણ લખી શકાય. બરોબર? એટલે આપણે વિદ્યાર્થી મિત્રો માત્ર શું યાદ રાખવાનું છે, તો કે આમાંથી આ પૂછી શકે છે. આ દરેક વિદ્યાર્થી મિત્રો લખવાનું છે, પાકું કરવાનું પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો એક નવી બાબત આવે છે. શું નવી બાબત આવે છે? તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. હવે તમે કોઈ વસ્તુ લખતા હો, શું કહે છે, તમે કોઈ અંક છે એ લખતા હો, તમને એમ કહેવામાં આવે કે ભાઈ 2529 લખો જોઈ. અંક લેખન પદ્ધતિ છે, આપણે આની અંદર જોવાની છે. હવે અંક લેખન પદ્ધતિ એટલે કે આંકડાને લખવા કેમ, સીધે સીધા લખી નાખીએ તો ચાલે ન ચાલે કેમ, તો કે વાંચવામાં થોડી તકલીફ પડે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે મેં અહીંયા લખ્યા છે થોડાક અંકો, હવે મારે આને વાંચવું હોય તો આમ વાંચીશું. પહેલા તો મારે લખવું પડશે, આમ વાંચવું હોય 1,00,000, 100,000, 10,000, એટલે કે ભાઈ આ 10,000 ના અંકની કિંમત છે. આ રીતના મારે નક્કી કરવું પડે ને, તો પછી મને નક્કી થાય કે ભાઈ આ 23,532 છે. એટલે પહેલા મારે નક્કી કરવું પડ્યું કે ભાઈ કેટલા સ્થાન કિંમત સુધીની છે, પછી હું બોલી શક્યો. હવે જોઈને આપણને ખબર પડી જાય એના માટે થઈને શું કરવું, તો એના માટે થઈને આપણે એમ કહેવાય છે કે ભાઈ બે પદ્ધતિ છે, એક ભારતીય અંક લેખન પદ્ધતિ અને એક આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ. હવે ભારતીય અંક લેખન પદ્ધતિ છે આપણે એની ચર્ચા કરીએ, તો ભારતીય લેખન અંક લેખન પદ્ધતિ પ્રમાણે આ અંક પદ્ધતિને આપણે લખીએ તો કેવી રીતના લખશું, તો કેવી રીતના લખશું? તો ભારતીય અંક લેખન પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો એના માટે એવું કહે છે કે હંમેશા જમણી બાજુથી શરૂઆત કરવાની. કેવી બાજુથી શરૂઆત કરવાની? તમારો હાથ જે હોય તમારે આમ સામે ઉભા હો તો એના જમણી બાજુથી શરૂઆત કરીએ, તો આ જમણી બાજુ થયું, ત્યાંથી શરૂઆત કરવાની. જમણી બાજુથી 3 અંકે અલ્પવિરામ મૂકવાનો. કેટલા અંકે? પહેલી વખત 3 અંકે અલ્પવિરામ મૂકવાનો, પછીના બધા બબે અંકે અલ્પવિરામ મૂકતા જવાના. તો આ અંક છે ને આવી રીતના લખાશે 23,532. જો મેં આમ લખેલા હોય તો આ અંક મને વાંચવું ખૂબ જ સરળ પડે છે. કેના કરતા? તો કે આ ઉપર લખેલું છે એમના કરતા. આ છે આપણી ભારતીય અંક લેખન પદ્ધતિ. હવે આ વાત કરીએ આપણે ભારતીય અંક લેખન પદ્ધતિ. હવે આથી આગળ જે હું કહું તો બીજી એક સંખ્યા હું તમને આવી આપું છું. હવે જો વિદ્યાર્થી મિત્રો આની અંદર હું જોઉં તો તમે જોઈ શકો છો કે આની અંદર આપણે મેં તમને કીધું ભારતીય અંક લેખન પદ્ધતિ પ્રમાણે લખીએ તો જમણી બાજુથી શરૂઆત કરવાની. જમણી બાજુથી શરૂઆત કરો તો પહેલા 3 અંક પછી અલ્પવિરામ મૂકવાનો, પછી બબેના અંકે અલ્પવિરામ મૂકતા જવાના. તો આને લખીએ, આને લખું 693. આ 3 અંક થઈ ગયા અહીંયા અલ્પવિરામ, પછી 2 અંકે, પછીના કેટલા અંકે? 2 અંકે, એટલે કે 23. પછી વળી શું મૂકવાનું? અલ્પવિરામ, પછી 53. ફરી પછી આગળ જો હોત તો અહીંયા શું મૂકત? આપણે અલ્પવિરામ મૂકત નથી એટલે મૂકવાનો નહીં, આપણે આમ અલ્પવિરામ મૂકતા જવાના છે. આ છે આપણી શેના માટેની? તો કે ભારતીય અંક લેખન પદ્ધતિ. શેના માટેની થઈ? ભારતીય અંક લેખન પદ્ધતિ. હવે એક સરસ મજાનું ઉદાહરણ આપું. હવે આને હું વાંચું હોય તો મને ખૂબ જ તકલીફ પડે, એટલા માટે થઈને આપણે અંક લેખન પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 1, 2, 3. ભારતીય અંક લેખન પદ્ધતિ 1, 2, 3. 3 અંક પછી અલ્પવિરામ, પછીના દરેક બબે અંકે. આ 3 અંક આવી ગયા, પછીના 2, વળી પછીના 2,
તો આ થઈ આપણા માટે શેના માટેની વાત, કે ભારતીય અંકલેખન પદ્ધતિ માટેની વાત કરે. વિદ્યાર્થી મિત્રો, આ છે ભારતીય અંકલેખન પદ્ધતિ. હવે આ જ પદ્ધતિની અંદર જો હું એમ કહું બીજી પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય અંકલેખન પદ્ધતિ. કેવી કહું છું? આંતરરાષ્ટ્રીય અંકલેખન પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય અંકલેખન પદ્ધતિની હું ચર્ચા કરતો હોઉં તો એની અંદર શું છે, માત્ર ને માત્ર એટલો જ ફરક છે કે એમાં આપણે ત્રણ ત્રણ અંક પછી જ અલ્પવિરામ મૂકવાના છે. બસ જમણી બાજુથી શરૂઆત કરવાની અને માત્ર ત્રણ ત્રણ અંક પછી જ અલ્પવિરામ મૂકવાના, બીજું કાંઈ કરવાનું છે નહીં. આટલો ફેર છે. તો જો આમાં જોઈએ, ત્રણ અંક પછી અલ્પવિરામ, એક બે ને ત્રણ અલ્પવિરામ, પછી બે અંક, આટલો જ માત્ર ફેર પડે છે. જો અહીંયા તમે એમ કહો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો સર બે જ અંક આવ્યા, પણ એ તો પછી છેલ્લા જે અંકો હતા એ આપણે લખી નાખવાના. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બાકી હા, ત્રણ ત્રણ અંક પછી જ આપણે શું કરવાના છે, અલ્પવિરામ મૂકવાના છે. હજી એક વખત એક ઉદાહરણ આપી દઉં છું, ભારતીય અંકલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય અંકલેખન પદ્ધતિનો. હવે આને ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે લખીએ, ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો તમને ખબર જ છે પાછળથી શરૂઆત કરવાની. પાછળથી શરૂઆત કરું એટલે હું આમ લખીશ, 439 પછી અલ્પવિરામ, પછી 32 પછી અલ્પવિરામ, પછી 36 પછી અલ્પવિરામ, પછી 5. આ છે આપણી ભારતીય અંકલેખન પદ્ધતિ. હવે આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ પ્રમાણે કહું, આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ છે એ આના કરતા ખાલી માત્ર એટલો ફેર કે ત્રણ ત્રણ અંક પછી અલ્પવિરામ. જેમ કે તો કે આવી રીતના 439 અલ્પવિરામ, પછી 632 પછી અલ્પવિરામ, પછી તો કે 53. બસ આ જ માત્ર આટલો જ ફેર છે તેની અંદર, તો કે આંતરરાષ્ટ્રીય અંકલેખન પદ્ધતિ અને ભારતીય અંકલેખન પદ્ધતિની અંદર, બસ બીજો કોઈ ફેર છે નહીં. હવે આની અંદર બે પ્રશ્ન છે, એવો પ્રશ્ન પૂછેલા છે કે એની અંદર કે એક મિલિયન એટલે કેટલા લાખ થાય? તો કે એક મિલિયન એટલે એવું કે છે કે 10 લાખ થશે. કેટલા લાખ છે? 10 લાખ. પછી બીજું છે 10 મિલિયન. 10 મિલિયન એટલે કેટલું થશે? તો કે 1 કરોડ. અને 1 મિલિયન એટલે 1000 મિલિયન. કેટલા થશે? 1000 મિલિયન. આ તમારે લખી અને યાદ રાખી લેવાનું છે. તો આ વાત કરીએ આપણે શેના માટેની? તો કે અંક પદ્ધતિ પ્રમાણે લેખન પદ્ધતિની. હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય 1.1 હોમવર્કની અંદર લખી લેશો. દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કની અંદર સ્વાધ્યાય 1.1 છે એ પોતાની જાતે કમ્પ્લીટ કરીને આવવાનું છે. જો પહેલો દાખલો છે એ આ પ્રમાણે છે. કેવી રીતના છે? આ પ્રમાણે છે. બરોબર, કે આવી રીતના જ દાખલો ગણવાનો છે. બધાના એક એક ઉદાહરણ આપી દેતો જાઉં છું, એ રીતે તમારે લખી લેવાના છે. પેલું ઉદાહરણ આવું આપ્યું છે કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10000. બરોબર, હવે 1 લાખ છે એ પેલા અહીંયા હું લખું. હવે 10000 કીધા એટલે આમાંથી 10000 હું પેલા લખી નાખું. 10000 કેટલા મીંડા વપરાઈ ગયા? 1 લાખમાં 1, 2, 3, 4. 1, 2, 3, 4.
ટોટલ પાંચ મીંડા હોય, એક મીંડું હોય તો એક મીંડું કેની પાછળ હોય, દસ ની પાછળ હોય, અહીંયા દસ આવ્યા તો એ દસ ક્યાં આવે, અહીંયા ખાલી જગ્યામાં દસ. એટલે કે એક લાખમાં દસ છે કેટલી વખત હોય, તો કે દસ હજાર વખત હોય. દસ હજાર છે કેટલી વખત હોય, દસ વખત હોય. આવી રીતના તમારે પેલો દાખલો કરવાનો. બાકીના બે દાખલા તો છે એકદમ સિમ્પલ અને સાદા છે, બીજો ત્રીજો અને ચોથો દાખલો. તો બીજો દાખલો છે એની અંદર એવું કે છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકવાના એટલે તો કે ભારતીય અંક લેખન પદ્ધતિ પ્રમાણે પેનને શું પહેલાને શું કરવાના, અંકની અંદર ફેરવવાના અને પછી એને આપણે કેની અંદર લખવાના, તો કે એને સામાન્ય રીતે આપણે ભારતીય અંક લેખન પદ્ધતિ પ્રમાણે એને અલ્પવિરામ મૂકતા જવાના છે. પહેલી સંખ્યા એવી કે છે કે 73,75,307, 73,75,307. તો આવી રીતના એને અલ્પવિરામ મૂકવાના અને અંકની અંદર લખવાના છે. ત્રીજો દાખલો છે એમાં પણ એવું છે, અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. એટલે કે અલ્પવિરામ મૂકવાના અને ભારતીય અંક લેખન પદ્ધતિ પ્રમાણે આ બીજ રીતના લખવાનું છે. એમાં અંક આંક છે એ આપી દીધા છે, બીજો કોઈ જ ફેર નથી. અને ચોથો મુદ્દો છે, એ ચોથો દાખલો છે કે આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ 3-3 પછી અલ્પવિરામ મૂકવાના. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાધ્યાય 1.1 એ તમારે શેની અંદર લખવાનું છે, હોમવર્કની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોએ કરવાનું રહે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત નોટ કરી લેજો, દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કની અંદર સ્વાધ્યાય 1.1 આને આખું લખવાનું છે. કેટલું? સ્વાધ્યાય 1.1 આખે આખું. બહુ એકદમ ઇઝી છે. પેલો છે આવી રીતના દાખલો ગણવાનો છે, ખાલી જગ્યામાં માત્ર પૂરતી જવાની છે. આવી રીતના દાખલા ગણીને લખજો એટલે ખબર પડે. આવી રીતના નીચે એક એક અંક પદ્ધતિ પ્રમાણે લખજો એટલે આપણને ખબર પડે કે કેવી રીતના એ આવે છે. પછી દાખલો બીજો છે એમાં આવી રીતના લખવાના છે, ત્રીજામાં આ જ રીતના અહીંયા લખવાનું છે, અને ચોથા દાખલામાં આંતરરાષ્ટ્રીય અંક લેખન પદ્ધતિ પ્રમાણે લખવાનું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.